નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આપણે અગાઉના વિડીયોમાં માહિતી મેળવી ગયા કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવેલ છે જે અન્વયે હવેથી જે આપણે સાત બારની નકલો ઓનલાઈન જોઈ શકતા હતા તે માન્ય નકલ તમે જાતે કાઢી શકશો તે અંગે એક નિર્ણય લેવામાં આવેલ છે તો આ નિર્ણય અંગેનું આરોવારમાં અપડેટ આવી ગયેલ છે તો આજના આ વિડીયોમાં આપણે આરો આરમાં આવેલ આ અપડેટ વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જમીનનું રેકર્ડ જોવા માટે આપણે આરવારની વેબસાઇટ ઉપર જઈએ છીએ તો આ આરવારની વેબસાઇટ ઉપર એક નવું અપડેટ આવી ગયું છે તો આ નવા અપડેટ અન્વયે આપણે જે સાત બાર આઠ અ અને છ નંબરની ઈ સાઇનેડ નકલ છે તે તમારી જાતે જ કેવી રીતે કાઢી શકશો તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી ક્યારેય પણ તમારે જાતે જો સાત બાર આઠની નકલ કાઢવી હોય તો તે કઈ રીતે કાઢી શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો ચાલો મિત્રો હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં છું અને ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોતા જઈએ તો મિત્રો આપણે બ્રાઉઝર પર આવી ગયા છીએ અને અહીંયા મેં આરવારની વેબસાઇટ ખોલીને રાખી છે જો તમે તમારી જાતે જ સાત બાર આઠ છ નંબર હકપત્રકની ઈ સાઇનેડ નકલ કાઢવા માંગતા હોય તો તમારે તમારું બ્રાઉઝર ખોલી અને એન ઇ આર ઓઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની એન ઇ આર વેબસાઇટ ખુલી જશે અથવા તો મિત્રો તમે આઈઓરાની વેબસાઇટ પણ ખોલી શકો છો તો અહીંયા તમે આઈઓરાની વેબસાઇટ પણ જોઈ શકો છો તો તમારે આઈઓરા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ઓકે આપી દેવાનું રહેશે તો તમને આઈ ઓરાની આ પ્રમાણેની વેબસાઇટ જોવા મળી જશે તો મિત્રો આ વેબસાઇટ ખોલી લીધા પછી તમે અહીંયા એક નવો ઓપ્શન જોઈ શકો છો કે અહીંયા ડિજિટલી સાઇનેડ આર અહીંયા એક નવો ઓપ્શન જોવા મળી રહ્યો છે તે ઉપરાંત મિત્રો અહીંયા જે નીચે આપણને ટેબ જોવા મળે છે તે ટેબમાં પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ડિજિટલી સાઇનેડ ગામ નમૂના નંબર તો અહીંયા ક્લિક હિયર ઉપર ક્લિક કરીને અથવા તો અહીંયા ડિજિટલ સાઇનેડ આર ઉપર ક્લિક કરી અને આપણે આગળની પ્રોસેસ કરવાની રહેશે તે ઉપરાંત મિત્રો આપણે સાથોસાથ આઈઓરાની વેબસાઇટ પણ જોઈ લઈએ તો આઈઓરાની વેબસાઇટમાં અહીંયા તમે ડિજિટલી સાઇનેડ આર ઓઆહરનો પણ ઓપ્શન જોઈ શકો છો અને આ ઉપરાંત તમે અહીંયા નીચેના ટેબમાં સ્ક્રોલ કરી અને અહીંયા પણ તમે તે જ ઓપ્શન જોઈ શકો છો ડિજિટલ સાઇનેડ આર ઓઆર એટલે કે ડિજિટલી સેનેટ ગામ નમૂના નંબર જેમાં પણ અહીંયા ક્લિક યરનો ઓપ્શન છે તો અહીંયા ક્લિક કરી અને આગળની જે કંઈ વિગતો માગે તે વિગતો નાખી અને આપણે ડિજિટલ સાઇનેડ જે ક્યુઆર કોડવાળા સાત બાર આઠ અ અને છ નંબર હકપતકની નકલ જાતે જ કાઢી શકીએ છીએ તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિગતો જોતા જઈએ તો ચાલો આપણે અહીંયા આર ઓઆરમાંથી ન જ જઈશું જેમાં હું ડિજિટલ સાઇનેડ આર ઉપર ક્લિક કરી લઉં છું જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે જેમાં અહીંયા આપણે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી જે કેપચા કોડ જોવા મળી રહ્યો છે તે કેપ્ચા કોડ તેની નીચેના બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી અને કેપચા કોડ દાખલ કરી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું તો મિત્રો હવે અહીંયા હું જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું જે ક્લિક કરતાં દાખલ કરેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલી દેવામાં આવે છે તો હવે આપણે અહીંયા નીચેના બોક્સમાં ઓટીપી ટાઈપ કરી દેવાનો રહેશે તો ઓટીપી મળી ગયો છે હવે હું અહીંયા દાખલ કરી લઉં છું અને ઓટીપી દાખલ કર્યા પછી અહીંયા નીચે રહેલ લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા તમે લોગિન બટન જોઈ શકો છો તો ચાલો હું અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું તો મિત્રો લોગિન બટન ઉપર ક્લિક કરતાં આ રીતે આપણે ડિજિટલ સાઇનેડ આર ઓઆરમાં લોગિન થઈ ગયા છીએ તો મિત્રો અહીંયા આપણે દાખલ કરેલો મોબાઈલ નંબર જોવા મળી રહ્યો છે અને તેની નીચે ગામ નમૂના નંબરની વિગતો છે તો તેમાં આપણે એક પછી એક વિકલ્પો સિલેક્ટ કરી શકીએ છીએ તો અહીંયા જોઈ લઈએ કે ગામ નમૂના નંબર સાત ગામ નમૂના નંબર બાર ગામ નમૂના નંબર આઠ અ ગામ નમૂના નંબર છ અને જૂના ગામ નમૂના નંબર છ એટલે કે જે હસ્તલિખિત છ નંબર હતા તે સ્કેન થયેલી નકલ પણ અહીંયાથી કાઢી શકાય છે તો ચાલો હું અહીંયા હાલમાં ગામ નમૂના નંબર સાત સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી મિત્રો આપણે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા આપણે જોઈ શકો છો કે દરેક જિલ્લાનું નામ જોવા મળી રહ્યું છે જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે જો તમે જિલ્લો સિલેક્ટ કરશો ત્યાર પછી જ અહીંયા તાલુકાના નામ જોવા મળશે નહીતર અહીંયા કંઈ જોવા મળશે નહીં તો જિલ્લો સિલેક્ટ કરી અને ત્યાર પછી જે તાલુકો સિલેક્ટ કરવાનો હોય તે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને તાલુકાનું નામ સિલેક્ટ કરશો ત્યાર પછી જ ગામના નામ જોવા મળશે તો અહીંયાથી આપણે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે આપણે જે ગામના સાત બાર આઠ અને છ નંબરની નકલો કાઢવા માગતા હોઈએ તે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને તે સિલેક્ટ કરતાની સાથે અહીંયા આપણને સર્વે નંબર સિલેક્ટ કરવાનો ઓપ્શન ખુલી જશે તો અહીંયાથી ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી આપણે અહીંયા એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો હવે હું અહીંયા પહેલાં વિગતો સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આપણે આગળની માહિતી જોતા જઈએ તો મિત્રો આ પ્રમાણે વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા જે વિગતો સિલેક્ટ કરેલ છે તે માત્ર આપને સમજાવવા માટે સિલેક્ટ કરેલી છે તો ચાલો હું અહીંયા એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરી દઉં છું તો આ રીતે એડ કરતાની સાથે આપણી એક નકલ અહીંયા એડ થઈ જશે અને આ માટેની નકલ ફી છે તે રૂપિયા પાંચ છે તો પ્રત્યેક નકલ દીઠ રૂપિયા પાંચ ચૂકવવાના રહેશે તો મિત્રો આપણે અહીંયા ગામ નમૂના નંબર સાત એડ કરી લીધો છે હવે આપણે બીજો કોઈ નમૂનો કાઢવા માંગતા હોઈએ તો અહીંયાથી ફરી તે સિલેક્ટ કરી અને એડ કરવાનું રહેશે તો ચાલો હું અહીંયા આઠ અની વિગતો પણ સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી આઠ અનો ખાતા નંબર ટાઈપ કરી દેવાનો રહેશે તો મિત્રો આમાં કંઈ બીજું વધારે નવું નથી પણ આમાં આપણે સૌ પ્રથમ આપણે મોબાઈલ નંબર દાખલ કરી અને લોગ ઇન થવાનું રહેશે અને ત્યાર પછી આપણે આર આરો ઉપર જેમ રેકોર્ડ જોતા હતા તે જ પ્રમાણે પ્રોસેસ છે તો હવે મેં આઠ અ ખાતા નંબર દાખલ કરી લીધો છે તો ત્યાર પછી હવે અહીંયા એડ વિલેજ ફોર્મ ક્લિક કરીશ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઠ અની નકલ પણ અહીંયા એડ થઈ જશે અને તેની ફી પણ અહીંયા આપણને જોવા મળી રહી છે હવે જૂનો ગામ નમૂના નંબર છ સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી અહીંયા હું ગામ નમૂના નંબર છ હકપત્રકનો જે નંબર છે તે નંબર દાખલ કરી લઈશ અને ત્યાર પછી હું અહીંયા ફરીથી એડ વિલેજ ફોર્મ ક્લિક કરીશ તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે સાત બાર આઠ અ અને છ નંબરની નકલો મેં એડ કરી લીધી છે તો મિત્રો આ રીતે તમારે જેટલી પણ નકલ કાઢવી હોય તે એક પછી એક દરેક અહીંયા એડ કરી લેવાની રહેશે તો અહીંયા જોઈ શકો છો કે આપણે દરેક નકલ એડ કરી લીધી છે હવે માની લ્યો કે તમારે કોઈ એક નકલ છે તે ખોટી એડ થઈ જાય છે તો તેની સામે રહેલ જે છેલ્લા કોલમમાં ડિલીટ લખેલું છે તે ડિલીટ ઉપર ક્લિક કરી અને તમે તે નકલને દૂર કરી શકો છો એટલે તમારી જે ફી થઈ હશે તેમાંથી તે રકમ બાદ થઈ અને ત્યાર પછી તમારે જે કુલ પેમેન્ટ કરવાપાત્ર રકમ હશે તે રકમ અહીંયા જોવા મળશે અને અત્યારે તમે જે નંબરથી લોગઇન કરેલું હોય તે નંબરથી જો તમે અગાઉ નકલ મેળવેલી હશે તો અહીંયા તેનું લિસ્ટ જોવા મળશે તો ચાલો મિત્રો હું અહીંયા પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરી દઉં છું તો ત્યાર પછી આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે જેમાં અહીંયા ઉપર આપણો મોબાઈલ નંબર તો આવી જ જાય છે પણ સાથે તેના નીચે અહીંયા આપણે જે નકલો દાખલ કરેલી હતી તે નકલનું આખું લિસ્ટ જોવા મળી રહ્યું છે અને તેની કુલ રકમ અહીંયા જોવા મળી રહી છે તો હવે આપણે અહીંયા પે અમાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો મિત્રો પે અમાઉન્ટ ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે જે એસબીઆઈ ઇ પેની વેબસાઇટ ઉપર આપણને રીડાયરેક્ટ કરવામાં આવે છે તો અહીંયા તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો ભીમ યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો તો ચાલો હું અહીંયા હાલમાં ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરી લઉં છું તો અહીંયા તમારે તમારો ડેબિટ કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી એક્સપાયરી ડેટ વેલિડ થ્રુ ડેટ હોય તે અહીંયા મંથ અને યર સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારો જે કાર્ડની પાછળ રહેલ ત્રણ અંકનો સીવીવી કોડ દાખલ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે કાર્ડ ઉપર તમારું જે નામ પ્રિન્ટ થઈને આવ્યું હોય તે જ પ્રમાણે તે નામ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા પે ના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા આપણે જે પેમેન્ટ અમાઉન્ટ છે તે પણ જોવા મળી રહેશે તો પેમેન્ટ અમાઉન્ટ કુલ અહીંયા આપણે ત્રણ નકલ એડ કરી છે તો પંદર રૂપિયા છે તેના માટેની કોઈ પ્રોસેસ ફી લાગતી નથી તેના માટે કોઈ જીએસટી પણ નથી તો ટોટલ પંદર રૂપિયાની અમાઉન્ટ આપણે પેમેન્ટ કરવાની રહેશે તો ચાલો હું આ વિગતો દાખલ કરી અને ત્યાર પછી ના ઉપર ક્લિક કરી દઉં છું તો મિત્રો અહીંયા મેં મારા કાર્ડની તમામ વિગતો દાખલ કરી લીધી છે તો હવે હું અહીંયા જે પે નામનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દઈશ જે ક્લિક કરતાં પેજ લોડ થશે અને ત્યાર પછી તમારી બેંક સાથે જે મોબાઈલ નંબર એડ હશે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને ત્યાર પછી તેમાં આવેલો ઓટીપી અહીંયા આપણે દાખલ કરી અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ચાલો મિત્રો હું હવે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દઉં છું તો મિત્રો મેક પેમેન્ટ ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનું પેજ લોડ થઈ અને આવી જાય છે તો મિત્રો અહીંયા આપણે આપણું લિસ્ટ જોઈ શકીએ છીએ કે આપણે જે છ નંબર સાત બાર અને આઠ સિલેક્ટ કરેલ હતા તેની વિગત જોવા મળી રહી છે ત્યાર પછી આર સ્ટેટસમાં હાલમાં પેન્ડિંગ છે અને ત્યાર પછી અહીંયા જનરેટ આર ઓઆ ઓપ્શન છે તો હવે આપણે થોડી વાર રાહ જોઈએ અને ત્યાર પછી આગળની વિગતો જોતા જઈએ તો અહીંયા મિત્રો મેં જનરેટ આર ઓઆ ઉપર ક્લિક કરી દીધું છે અને પેજ પ્રોસેસ થઈ રહી છે તો હવે તમે અહીંયા જોઈ શકો છો આર ઓઆર જનરેટેડનું સ્ટેટસ આવી ગયું છે અને અહીંયાથી આપણે જે તે નકલ ડાઉનલોડ કરી શકીએ છીએ તો આ રીતે હું એક પછી એક તમામ જનરેટ આર આપી દઉં છું અને ત્યાર પછી આપણે તે વિગતો ડાઉનલોડ કરી અને આપને બતાવશું કે કેવો તે સાત બાર આઠ અને છ નંબરની નકલ ડાઉનલોડ થાય છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આપણું દરેક આરો જનરેટ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા જે ડાઉનલોડ આર છે તેના ઉપર ક્લિક કરી અને આપણી તે નકલોને ડાઉનલોડ કરી લેવાની રહેશે તો ચાલ હું અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી દઉં છું તો ક્લિક કરતાં આ પ્રમાણે આપણી નકલ છે તે ડાઉનલોડ થઈ જાય છે તો તેને ઓપન કરી અને પ્રિન્ટ લઈ શકાય છે અથવા તો હાલ હું અહીંયા સેવ કરી લઉં છું તો એક પછી એક દરેક નકલને હું અહીંયા સેવ કરી લઉં છું તો આમ મિત્રો જે ઇ સાઇનેડ સાત બાર આઠ અ અને છ નંબર હક્કપત્રકની નકલ છે તે પીડીએફ સ્વરૂપે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ લઈ શકીએ છીએ તો અહીંયા મિત્રો તમે તેનો ક્યુ કોડ પણ જોઈ શકો છો અને બાજુમાં તેનો જે ઇ સીલ છે તે પણ જોઈ શકાય છે અને તેની બાજુમાં જે ઈ સાઇન આપવામાં આવેલી છે તો આ સાત બારનો આપણે ફોટો લઈ અને તેમાં કેટલીક વિગતો સિક્યુરિટી રીજન માટે બ્લર કરેલ છે તો આ પ્રમાણે મિત્રો તમે પણ તમારા સાત બાર આઠ અને છ નંબર હકપત્રકની વિગતો સરળતાથી કાઢી શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ તો અહીંયા મિત્રો ડિજિટલી પ્રિન્ટ મેળવવા દાખલ કરેલ ગામ નમૂના નંબરની વિગતો જેમાં અહીંયા આપણે જે કંઈ વિગત દાખલ કરેલી હોય તે આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા મેં સાત બાર આઠ અ અને છ નંબરની નકલો એડ કરી લીધી છે તો આ ત્રણેય નકલોની ફી થઈ પ્રતિ નકલ રૂપિયા પાંચની ફી થઈ કુલ રૂપિયા પંદરનું પેમેન્ટ મારે કરવાનું રહેશે